નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછી સામગ્રીથી વધુ સ્વાદિષ્ટ પાઉંભાજી આ પાઉંભાજી ખાધા બાદ તમે બહારને ચોક્કસ ભૂલી જશો તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક પેનમાં લઈએ ચાર ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ અને હવે પેસ્ટને થોડું સાંતળી લઈએ હવે તેમાં ઉમેરીશું એક જણું સમારેલું કેપ્સિકમ અને હવે કેપ્સિકમને એક મિનિટ સાંતળી લઈએ તો કેપ્સિકમ થોડું સોફ્ટ થઈ ગયું છે હવે તેમાં ઉમેરીશું બે સમારેલા ટમેટા એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન કાશ્મીરી મરચું એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન પાઉભાજી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દે તો આ સમયે મસાલામાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તમે એકવાર આ રીતે પાઉંભાજી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે હવે આપણે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈએ તો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં પાંચ બાફેલા બટેટા ઉમેરીશું તો અહીંયા મેં બટેટાને મેસ કરી લઈ લીધા છે હવે બટેટાને મસાલા સાથે એકવાર મિક્સ કરી દઈએ હવે તેમાં ઉમેરીશું દોઢ કપ પાણી તમે જરૂરત પ્રમાણે પાણી લઈ શકો છો હવે મેસરની મદદથી ભાજીને મેસ કરી લે તો ભાજીને એકદમ સારી રીતે મેસ કરી લઈશું અને હવે એક મિનિટ જેવું કૂક કરી લે તો એક મિનિટ જેવી થઈ ગઈ છે અને ભાજી પણ તૈયાર થઈ ગઈ છે હવે લાસ્ટમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન બટર અને થોડી કોથમીર ઉમેરી મિક્સ કરી દે અને ગરમા ગરમ ભાજીને સર્વ કરી લે તો એકદમ ટેસ્ટી એવી ખૂબ જ સરસ ભાજી બનીને તૈયાર છે ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જતી આ ભાજી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમને આ ભાજીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો